राजकोटमां गुजरात गौ सेवा संघे कलेक्टर कचेरी बहार विरोध दर्शाव्यो। गौशाळाना संचालको गायोने लई कलेक्टर कचेरी पहोंच्या। तेमणे सूत्रोच्चार साथे विरोध व्यक्त कर्यो। लंबी वारसना कारणे पशुओनी हालत दयनीय बनी गई छे, तेवामां सरकारे पांजरापोळ माटे जाहेर करेली 500 करोड़नी सहाय न मळता गौशाळा संचालकोमां भारी रोष व्याप्यो छे। तेमणे चीमकी उच्चारी छे कि ज्यां सुधी सरकार सहाय नहीं आपे त्यां सुधी तेमनुं आंदोलन चालू रहेशे। पांजरापुर संचालक गायो लईने कलेक्टर कचेरी पहोंच्या छे। राज्य सरकार द्वारा 500 करोड़ जोगवाई होवा छता पण कोई पण प्रकारनी सहाय न मळती होवानो तेओનો आक्षेप छे। गौशाळा संचालको आपणी साथे છે, તેમની સાથે વાત કરીએ। કેમ કલેક્ટર કચેરીએ ગાયો લઈને પહોંચ્યા છો? ગૌશાળાની સરકારની 500 કરોડની ગૌપોષણ યોજના સરકારે જાહેર કરેલી છે, પણ આજ સુધી મળી નથી અને લંપી વાયરસના હિસાબે ગૌમાતાઓ અત્યારે મોતને ભેટી રહી છે। જો ટાઈમસર નાણાં ચૂકવણ હોય તો આ બધી ગાયો આટલી બધી ગાયો મૃત્યુ ન પામત અને સરકારશ્રીને વિનંતી છે કે આ યોજનાનો તાત્કાલિક ને તાત્કાલિક અમલ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો અત્યારે ગૌશાળાના સંચાલન કરવું બહુ જ મુશ્કેલ થઈ રહ્યું છે, તો આ ગાયો ના છૂટકે અમારે સરકારશ્રીને અથવા કલેક્ટર સાહેબને સોંપવી પડશે। રાજ્ય સરકારને આપેલા કોઈ રજૂઆત કરેલી? હા, ઘણી બધી વાર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત અનેક વાર કરવા છતાં પણ આનો કોઈ નિર્ણય આવ્યો નથી। પણ ગૌશાળા સંચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કેમ ગાયો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા છો? અત્યારે જે ગાયો છે બેસહારા ગાયો અને આંધળી અપંગ જે ગાયોનું સંચાલન ગૌશાળા સંચાલકો પાંજરાપોળો મહાજનશ્રીઓ કરી રહ્યા છે, આ ગાયોની અંદરથી કોઈ આવક હોતી નથી, તો આ ગૌશાળા અને મહાજનશ્રીને સરકારશ્રીએ 500 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરેલી છે તો એ તાત્કાલિક ચૂકવવામાં આવે, એના માટે આ એક સંચાલકો એ ગૌશાળા માટે માંગી રહ્યા છે, એ કોઈ પોતાના માટે નથી માંગી રહ્યા। કેવી હાલત છે અત્યારે ગૌશાળામાં? અત્યારે ગાયોની બહુ ખરાબ હાલત છે, શું કે સંચાલકો આંધળી અને અપંગ ગાયોની સેવા કરી રહ્યા છે, એમના માટે એમની કોઈ આવક નથી, આ લોકો પોતાના માટે નથી માંગી રહ્યા। ગૌશાળા સંચાલકો અને મહાજનશ્રીઓ એમની યોગ્ય માંગણી છે જે સરકારે વિચારવું જોઈએ, નહીં તો આગળ કઈ રીતે વિરોધ પ્રદર્શિત કરશો? આટાણે ગાયું લઈને જ અમે આવ્યા છીએ અને જો સરકાર એમને જે લીગલી પૈસા એને આપવાના છે આપશે નહીં તો અમે ગાયું સિટીમાં ગમીએ છૂટી મૂકી દેવું। બિલકુલ, પાંજરાપોળમાં ગાયો હેરાન થઈ રહી છે, ભૂખી મરી રહી છે, તેથી જ ગૌશાળા સંચાલકો છે જે કલેક્ટર કચેરીએ ગાયો લઈને પહોંચ્યા છે અને સરકાર દ્વારા જે 500 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે તે તાત્કાલિક ગાયો સુધી પહોંચાડવામાં આવે તેવી પાંજરાપોળના સંચાલકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।